નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ચેપ્ટર નંબર 3માં આજે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા અને સુવાહકોમાં વિદ્યુત વહન વિશે અભ્યાસ કરીશું. પહેલું, સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં થતો વિદ્યુત વહન. હવે સુવાહક એટલે શું થાય? એવા પદાર્થો કે જેમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય. ઇલેક્ટ્રોન મુક્ત એટલે કેવી ગતિ કરતા હશે? તો કે અસ્ત વ્યસ્ત. હવે જ્યારે આને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે કે એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ, ત્યારે શું થશે? તો કે ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ આકર્ષાશે? તો કે ધન વિદ્યુતભાર તરફ. એટલે બધા ઇલેક્ટ્રોનની ગતિ ધન વિદ્યુતભાર તરફની થશે. હવે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. એક જ દિશામાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન તેનું નિર્માણ થશે? તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. પણ આ પ્રવાહ આપણને લાંબા સમય સુધી મળી શકશે નહીં, કારણ કે બધા ઇલેક્ટ્રોન એક બાજુ જમા થઈ જશે. પછી આ બધા વિદ્યુત ભાર કઈ તરફ? તો કે પ્લસ. અહીંયા જમા થઈ જશે. જમા થઈ ગયા પછી હવે કોઈ વિદ્યુત ભાર ગતિ કરશે નહીં, મતલબમાં બધા ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? સ્થિર. સ્થિર થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારનો પ્રવાહ મળશે નહીં. એટલે આજે વિદ્યુત પ્રવાહ મળશે આપણને થોડા સમય માટે મળશે, અને પછી પ્રવાહ કેટલો થઈ જાય? ઝીરો. આપણને કોઈ પ્રવાહ મળશે નહીં. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભાર બળ અનુભવે છે. વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ વિદ્યુત ભાર જો મુક્ત હશે તો ગતિ કરશે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. મુક્ત નહીં હોય તો કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ મળશે નહીં. કુદરતમાં આવા મુક્ત વિદ્યુત ભારો ખરેખર વાતાવરણનો આયનોસ્ફિયર તરીકે ઓળખાતા ઉપરના સ્તરમાં અસ્તિત્વ ધરાવે છે. અણુ અને પરમાણુઓમાં ઋણ વિદ્યુત ભારિત કોણ હશે? ઋણ વિદ્યુત ભારિત તો કે ઇલેક્ટ્રોન, અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસો એકબીજા સાથે જકડાયેલા હોય છે, અને તેથી તેઓ ગતિ કરવા માટે મુક્ત હોતા નથી. સ્થૂળ પદાર્થો મુખ્યત્વે ઘણા અણુઓનો બનેલો હોય છે. આ અણુઓ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે. કેટલાક પદાર્થોમાં ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર લગાડવા છતાં પણ તેઓ પ્રવેગિત થતા નથી. આવું શેમાં જોવા મળશે? તો કે અવાહકો, અને અમુક અંશે અર્ધવાહકો. કે અવાહકોમાં બધા જ ઇલેક્ટ્રોન બંધિત હોય છે, તેમાં ક્યારેય વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. અને અર્ધવાહકોમાં અમુક સંજોગોમાં પ્રવાહ મળે છે, અમુક સંજોગોમાં પ્રવાહ મળતો નથી. બીજા જેવા કે પદાર્થો ધાતુઓમાં અમુક ઇલેક્ટ્રોન લગભગ મુક્ત હોય છે, જેઓ સમગ્ર પદાર્થમાં ગતિ કરે છે. આને લીધે પ્રવાહનું નિર્માણ થાય, ગતિ કરવા માટે મુક્ત છે. એટલે આવા પદાર્થોને સામાન્ય રીતે શું કહેવાય? સુવાહકો. સુવાહકો વિદ્યુતના વહન કરે છે, અને તેમને વિદ્યુત ક્ષેત્ર લગાડતા તેમાં પ્રવાહ રચાય છે. જો આમાં ઇલેક્ટ્રોન તમે આકૃતિમાં જોઈ શકો છો કે કઈ તરફ જાય છે, તો કે આ તરફની ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના ગતિ છે, તો ઇલેક્ટ્રોન કરતા પ્રવાહ કઈ દિશામાં મળશે? વિરુદ્ધ દિશામાં. અને આપણે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો અહીંયા કયો વિદ્યુત ભાર હશે? પ્લસ, કારણ કે ઇલેક્ટ્રોન પ્લસ તરફ આકર્ષાય, અને આ બાજુનો વિદ્યુત ભાર હશે માઇનસ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? પ્લસ થી માઇનસ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રવાહનું નિર્માણ
થશે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં મળશે તો કે ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે જો ધન સુવાહક પદાર્થ વિચારીએ તો પરમાણુઓ એકબીજા સાથે દઢ રીતે જકડાયેલો હોવાથી ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન વિદ્યુત ભારનું વહન કરે છે, કારણ કે ધન વિદ્યુત ભાર બધો ન્યુક્લિયસની અંદર હશે અને તે ગતિ કરવા માટે મુક્ત નથી. એ ક્યારેય તેનું સ્થાન બદલશે નહીં, એટલે કે ગતિ કરશે નહીં, એટલે ધન વિદ્યુત ભારને લીધે ક્યારેય પ્રવાહનું નિર્માણ કરી શકાય નહીં. બીજા વિદ્યુત દ્રાવણો જેવા પણ સુવાહકો છે જેમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના વિદ્યુત ભારો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. ઉદાહરણ તરીકે H2SO4નું દ્રાવણ હોય તો આને જ્યારે છૂટું પાડવામાં આવે તેમાંથી H પ્લસ અને SO4 માઇનસ 2 આ બે પ્રકારના આયનો છૂટા પડશે, જેમાં ધન અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર કોની તરફ આકર્ષાશે તો કે ઋણ ધ્રુવ તરફ, અને ઋણ વિદ્યુત ભાર કોને ઋણ આયન કોની તરફ આકર્ષાશે તો કે પ્લસ ધ્રુવ તરફ. એટલે આ દરમિયાન ધન અને ઋણ બંને પ્રકારના આયનો દ્વારા વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે. આ વિદ્યુત પ્રવાહમાં પ્લસ આયન અને માઇનસ આયનના વિદ્યુત પ્રવાહ એટલે કે એના ગતિની દિશા હંમેશા કેવી હશે? વિરુદ્ધ. નીચેની આકૃતિમાં જો કે એક બાજુ પ્લસ ધ્રુવ છે, એક બાજુ માઇનસ, તો ઇલેક્ટ્રોનની ગતિ ક્યાંથી ક્યાં થવાની છે? આપણે જાણીએ છીએ પ્લસ તરફ ગતિ કરશે, તો વિદ્યુત પ્રવાહ કઈ તરફ? ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો પહેલા તો આકૃતિ સમજી. આકૃતિમાં શરૂઆતમાં તમે જુઓ તો બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા, જ્યારે ઉપર પ્લસ લેવામાં આવે તો પ્લસ તરફ આકર્ષાય છે, જેવા બંનેના ધ્રુવ બદલી નાખે કે ત્યાં માઇનસ કરી નાખે છે આ બાજુ પ્લસ, તો ઇલેક્ટ્રોનની ગતિ હંમેશા કઈ તરફ થશે? ધન વિદ્યુત ભાર તરફ. ધન વિદ્યુત ભાર તરફ ઇલેક્ટ્રોન આકર્ષાય છે, એટલે તે હંમેશા ધન તરફ જવાનો પ્રયાસ કરશે. શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે તેવો કિસ્સો વિચારતા તેમની ઉષ્મીય ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. ઉષ્મીય ઉર્જા એટલે કે ઈ બરાબર એફ બાય ટુ કેબીટી, જે તમે 11માં ભણાવશો કે ઈ ચલે છે ટી, અને બીજું ગતિ ઉર્જાનું સમીકરણ તો કે ઈ બરાબર 1/mv². તો અહીંયા ઈ ચલે છે v² કે આ ઉષ્મીય ઉર્જા વડે ઇલેક્ટ્રોન ગતિમાં તો આવશે, પણ ગતિ કેવી હશે? તો કે અસ્તવ્યસ્ત. એટલે જેટલા ઇલેક્ટ્રોન જમણી તરફ જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન ડાબી તરફ, તો એને લીધે સરેરાશ વેગ કેટલો થઈ જાય? તો કે શૂન્ય. વેગ સદિશ રાશિ હોવાથી પરિણામી વેગ, સરેરાશ વેગ કેટલો મળશે? શૂન્ય. એનો મતલબ કે કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરતા નથી એવું થશે. એટલે જેટલા ઇલેક્ટ્રોન જમણી તરફ જાય છે એટલા ડાબી તરફ જાય છે, એટલે કુલ પ્રવાહ કંઈ મળશે નહીં. આવી આયન સાથેની અથડામણ બાદ ઇલેક્ટ્રોન ફરી પાછા એ જ ઝડપથી ગતિ ચાલુ કરશે, અને તેમની અથડામણ પહેલાંની હતી પરંતુ તેમના અથડામણ પછીના વેગની દિશા અસ્તવ્યસ્ત હશે. આપેલ સમયે આવા ઇલેક્ટ્રોનના વેગની દિશા ચોક્કસ નહીં હોય, આમ સરેરાશ રીતે ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હશે, તેથી વાહકમાં કોઈ ચોખ્ખો વિદ્યુત પ્રવાહ રચાતો નથી. હવે જો નાના ટુકડાને વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર લગાડીએ
એટલે કે એક બાજુ કેવો વિદ્યુતભાર લઈ લીધો છે કે આ બાજુ પ્લસ વિદ્યુતભારની અવાહક પ્લેટ મળી કે જેની ઉપર ધન વિદ્યુતભાર છે અને આ બાજુ ઋણ વિદ્યુતભારની પ્લેટ મૂકેલી છે તો વિદ્યુત ક્ષેત્ર ધનથી કઈ તરફ નિર્માણ પામશે ઋણ તરફ હવે આ સમયમાં જો આની અંદર કોઈ ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે તો કે પ્લસ તરફ પ્લસ તરફ બધા ઇલેક્ટ્રોનનું વહન થશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ત્રિજ્યાનો સુવાહક નળાકાર વિચારતા આ નળાકારની બે સપાટીઓ સાથે પ્લસ ક્યુ વિદ્યુત ભારિત અને માઇનસ ક્યુ વિદ્યુત ભારિત એમ બે અવાહક તક્તીઓ જોડવામાં આવે છે આથી ધન વિદ્યુત ભારિતથી ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામે છે આ ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન પ્લસ ક્યુ વિદ્યુત ભાર તરફ પ્રવેગિત થશે આ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારને તટસ્થ કરવા માટે ગતિ કરશે જ્યાં સુધી આ ઇલેક્ટ્રોનની ગતિ શરૂ રહેશે ત્યાં સુધી પ્રવાહ રચાશે આથી આ વિચાર પરિસ્થિતિમાં બહુ થોડા સમય માટે પ્રવાહ મળશે અને ત્યારબાદ પ્રવાહ મળશે નહીં એટલે કે પ્રવાહ કેટલો થઈ જશે શૂન્ય એની પછીનો ટોપિક વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે શું થશે ઘનતા શબ્દ વપરાય એક વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે કોની ઘનતા છે તો કે વિદ્યુત પ્રવાહની તો અંશ તો વિદ્યુત પ્રવાહનો જ હશે અંશમાં હું વાપરવાનો થાય વિદ્યુત પ્રવાહ હવે ઘનતા કેટલા પ્રકારની છે ત્રણ પ્રકાર રેખીય ઘનતા પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા અહીંયા આપણે વાત કરવાની છે પૃષ્ઠ ઘનતાની રેખીય ઘનતામાં આવશે લંબાઈ પૃષ્ઠ ઘનતામાં આવશે ક્ષેત્રફળ અને કદ ઘનતામાં આવશે કદ એટલે અહીંયા પૃષ્ઠ ઘનતાની વાત થાય છે એટલે છેદમાં શું આવશે તો કે ક્ષેત્રફળ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે વિદ્યુત પ્રવાહ આઈ ના છેદમાં એ વિદ્યુત પ્રવાહ ઘનતા વાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહ ઘનતા એટલે કે તે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી આડછેદ એટલે કે ક્ષેત્રફળ ખંડ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આકૃતિમાં જો કે વિદ્યુત પ્રવાહ કઈ તરફ વહન પામે છે પ્લસ એક્સ તરફ અને આડછેદ આડછેદ વિદ્યુત પ્રવાહની દિશાને કેવો હોવો જોઈએ લંબ આડછેદ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હશે તેથી તેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ હોય એને લીધે એનો ક્ષેત્રફળ સદિશ પ્રવાહની દિશાને કેવો ગોઠવાશે સમાંતર એટલે પ્રવાહની દિશા અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થશે ઝીરો ડિગ્રી સમાંતર હોવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ પી પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવા માટે વિદ્યુત ભારની ગતિની દિશાને લંબ આ જે ખંડ છે પૃષ્ઠખંડ જેનું ક્ષેત્રફળ કેટલું છે તો કે ડેલ્ટા એ લંબ ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ ધરાવતો નાનો આડછેદ કલ્પો ડેલ્ટા એ ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે ડેલ્ટા આઈ હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા એ હવે જો ડેલ્ટા એ શૂન્યની નજીક હોય એટલે કે ક્ષેત્રફળ ખંડ કેવો છે સૂક્ષ્મ હોય ત્યારે શું લેવું પડશે તો કે લિમિટ તો જ્યારે ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો હોય ત્યારે સમીકરણ તો કે લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરોમાં લિમિટ લઈને લખવું પડશે તેથી લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો
डेल्टा आई ना छेद में डेल्टा ए। हवे अहींथी लिमिट दूर करशो एटले प्रवाह घनता नु ताक्षणिक मूल्य मूल्य एटले के जे बराबर आ बाजूथी लिमिट दूर करशो ज्यां डेल्टा छे त्यां आवी जाय डी एटले के डी आई ना छेद में डी ए। नो मतलब हुं छे तो के विद्युत प्रवाह नो ए एटले क्षेत्रफळ ની સાપેક્ષે વિકલન જે બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આઈ ના છેદમાં એ બરાબર ડીઆઈ ના છેદમાં ડીએ। જો વિદ્યુત પ્રવાહ આઈ એ પ્રવાહકના એ ક્ષેત્રફળમાં સમાન રીતે વિતરિત થયેલો હોય તો આડ છેદને લંબ હોય તો પ્રવાહ ઘનતાનું સમીકરણ શું થાય તો કે જે બરાબર કુલ વિદ્યુત પ્રવાહ આઈ અને કુલ ક્ષેત્રફળ એ। તો અહીંથી એકમ વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ છે એમ્પિયર પર મીટર સ્ક્વેર। અને બીજી વસ્તુ પારિમાણિક સૂત્ર લખવું હોય ક્ષેત્રફળ માટે પારિમાણિક સૂત્ર L2 વિદ્યુત પ્રવાહ એમ્પિયર માટે A1 પારિમાણિક સૂત્ર આવશે M0 L-2 T0 A1। હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે તો કે J બરાબર I ના છેદમાં A। તો વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે કારણ કે J ચલે છે I। વિદ્યુત પ્રવાહ ઘનતાનો એસઆઈ એકમ એમ્પિયર ઇન્ટુ મીટર માઇનસ ટુ અથવા એમ્પિયર પર મીટર સ્ક્વેર છે। હવે પહેલી આકૃતિમાં શું હતું તો કે આઈ અને એ બંને કેવા હતા સમાંતર સમાંતર હતા એટલે ખૂણો કેટલો હતો તો કે થીટા બરાબર ઝીરો ડિગ્રી। હવે છે આડછેદ લઈ ઈ એટલે તો આડછેદ નો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને કેવો હશે લંબ આ ડેલ્ટા સદિશ એ। વિદ્યુત પ્રવાહની દિશા તેમને જ રાખવાની છે પ્રવાહ એક્સ અક્ષ તરફ જ આ ડેલ્ટા આઈ બંને વચ્ચેનો ખૂણો થીટા। પણ આપણે પ્રવાહ ઘનતામાં જે ક્ષેત્રફળ લેવાનું છે એ વિદ્યુત પ્રવાહની દિશાનું અસરકારક ક્ષેત્રફળ લેવાનું છે તો ક્ષેત્રફળના બે ઘટક આવશે એક તો જ્યાં ખૂણો થીટા બનતો હોય સમાંતર ઘટક એટલે ડેલ્ટા એ કોસ થીટા અને તેની સિવાય નો લંબ ઘટક ડેલ્ટા એ સાઈન થીટા। આપણે કયો ઘટક લેવાનો છે તો વિદ્યુત પ્રવાહની દિશામાં જે ક્ષેત્રફળ હોય એટલે આપણી માટે જરૂરી છે ડેલ્ટા એ કોસ થીટા। તો પ્રવાહ ઘનતા સરેરાશ પ્રવાહ ઘનતાનું સમીકરણ શું હતું સરેરાશ પ્રવાહ ઘનતા જે બરાબર ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા એ। છેદમાં તો ડેલ્ટા આપણે લખી નહીં શકીએ આપણે છેદમાં શું લખવાનું થાય ડેલ્ટા એ કોસ થીટા એ કોસ થીટા। અને જ્યારે આ સમીકરણમાં લિમિટ લેવામાં આવશે તો સમીકરણ શું બનશે તો કે જે બરાબર ડેલ્ટાની જગ્યાએ થઈ જાય ડી ડી આઈ ના છેદમાં ડી એ કોસ થીટા। તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો થીટા ક્યાં બે સદિશ વચ્ચે મતલબમાં કઈ બે રાશિ વચ્ચે તો કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ખૂણો છે। જો આડછેદ ડેલ્ટા એ વિદ્યુત પ્રવાહને લંબ ના હોય તો આડછેદનો વિદ્યુત પ્રવાહની દિશામાંનો ઘટક ડેલ્ટા એ કોસ થીટા ધ્યાનમાં લેવો જોઈએ। અને બિંદુ P પાસે પ્રવાહ ઘનતા જે બરાબર ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા એ કોસ થીટા જ્યાં થીટા બરાબર આડછેદને દોરેલા લંબ સદિશે વિદ્યુત પ્રવાહની દિશા સાથે બનાવેલ કોણ। હવે આ સમીકરણમાં લિમિટ લેશું તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા એ કોસ થીટા તેથી જે બરાબર ડીઆઈ ના છેદમાં ડીએ કોસ થીટા
આ સમીકરણમાંથી ડીઆઈ ને સ્ક્વેરનો કર્તા બનાવી તો ડીઆઈ બરાબર જે ઇનટુ ડીએ કોસ થીટા, તેથી કુલ પ્રવાહ I બરાબર સંકલન ડીઆઈ લખી શકીએ, ડીઆઈ ની કિંમત મૂકી તો I બરાબર સંકલન J ઇનટુ ડીએ કોસ થીટા, તેથી I બરાબર કોસ થીટા. પહેલા તો ક્યાં ગુણાકારમાં, ગુણાકારના બે પ્રકાર, ડોટ એટલે કે અદિશ અને ક્રોસ એટલે કે સદિશ. હવે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે, તો કે અદિશ. તો અદિશ ગુણાકાર માટે હું વાપરી છે આપણે કોસ થીટા. એનો મતલબ સમીકરણમાંથી કોસ થીટા કાઢીએ તો સદિશ જે ડોટ સદિશ હું લખી શકું ડીએ, અને જ્યારે હવે સંકલન દૂર કરીએ તો આઈ બરાબર જે ડીએ નું સંકલન થઈ જશે એ. આમ વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે, સદિશ. ક્ષેત્રફળ કેવી રાશિ છે, સદિશ. આ બંનેનો ડોટ ગુણાકારને લીધે મળતી રાશિ વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે, તો કે અદિશ. DI બરાબર જે ડીએ કોસ થીટા, તેથી DI બરાબર જે ડોટ ડીએ સમીકરણનું સમગ્ર આડછેદ પર સંકલન લેતા સંકલન DI બરાબર સંકલન લિમિટ મૂકેલ છે, તો કે ક્ષેત્રફળ માટે એ જે ડોટ ડીએ. જો કોઈ આડછેદ સમગ્ર ત્યાં વિદ્યુત પ્રવાહને લંબ હોય અને સમગ્ર આડછેદ પર જે કેવો છે સમાન હોય તો I બરાબર જે ડીએ કોસ થીટા, જે બહાર લઈ લો સંકલન ડીએ. ડીએ એટલે કે ક્ષેત્રફળ માટેનો પૃષ્ઠખંડ. પૃષ્ઠખંડમાંનું સંકલન કરતા શેની ઉપર, તો કે ક્ષેત્રફળ ઉપર, તો જવાબ આવશે કે છેલ્લે ફાઇનલ સૂત્ર પ્રવાહ ઘનતા જે બરાબર આઈ ના છેદમાં એ. અહીંથી એક વસ્તુ યાદ રાખવી કે જે છેલ્લે છે 1/a. તેથી જે આડછેદ છે નું ક્ષેત્રફળ, જેની ત્રિજ્યા r હોય તો ક્ષેત્રફળ કેટલું થાય, પાઈ r સ્ક્વેર, તો જે છેલ્લે છે 1/r². બીજી વસ્તુ એ બદલાય કે જો ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે તો તેની સાપેક્ષે પ્રવાહ ઘનતા જે બદલાય, પણ વિદ્યુત પ્રવાહ I કેવો રહે, અચળ. પ્રવાહને ક્ષેત્રફળને કોઈ લેવા દેવા નથી, મતલબમાં કોઈ સંબંધ નથી. ક્ષેત્રફળ વધે એ વધે તો પ્રવાહ ઘનતા જે ઘટે, કારણ કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એ વધે તો એના આડછેદની ત્રિજ્યા આરમાં શું થશે, વધારો, અને એ ઘટે તો પ્રવાહ ઘનતા જે એમાં થશે વધારો અને એની ત્રિજ્યામાં થશે ઘટાડો. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો તફાવત. વિદ્યુત પ્રવાહમાં પહેલો મુદ્દો, તે સમગ્ર સુવાહક તારની લાક્ષણિકતા રજૂ કરે છે. વિદ્યુત પ્રવાહ ઘનતા, તો કે સુવાહક તારના કોઈ એક ચોક્કસ બિંદુ આગળની લાક્ષણિકતા. કારણ કે આપણે પ્રવાહ ઘનતામાં ડેલ્ટા એ ક્ષેત્રફળ ધરાવતો એક ખંડ ધ્યાનમાં લીધેલો, તે સ્થૂળ રાશિ છે, પ્રવાહ ઘનતા સૂક્ષ્મ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ છે, જ્યારે પ્રવાહ ઘનતા સદિશ. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, જ્યારે પ્રવાહ ઘનતાનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર, કારણ કે જે બરાબર આઈ ના છેદમાં એ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર, તો કે એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો, એ વન. અને પારિમાણિક સૂત્ર, તો કે એમ ઝીરો, એલ માઇનસ ટુ, ટી ઝીરો અને એ વન. આજના ટોપિક રિલેટેડ એમસીક્યુ કરી નાખીએ થોડાક. પહેલો, વિદ્યુત પ્રવાહ ઘનતા ખાલી જગ્યા છે. વિદ્યુત પ્રવાહ ઘનતા અદિશ રાશિ નથી. વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે, તો કે સદિશ રાશિ. તેનો એકમ એમ્પિયર પર મીટર ઘન નથી, જે બરાબર આઈ ના છેદમાં એ, તો એકમ થાય એમ્પિયર પર મીટર
સ્ક્વેર મૂળભૂત રાશિ સાત જ છે, તેમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનો સમાવેશ થતો નથી. નીચેના માંથી વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ, વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર, એમસીક્યુ નંબર 3. 4×10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા તાંબાના એક તારમાંથી 6.4 એમ્પિયરનો સ્થાયી પ્રવાહ વહે છે, તો પ્રવાહ ઘનતા બરાબર ખાલી જગ્યા. પ્રવાહ ઘનતા જે બરાબર આઈના છેદમાં એ, પ્રવાહ કેટલો છે તો કે 6.4 એમ્પિયર. ક્ષેત્રફળ 4×10⁻⁴, અંશ અને છેદને કેન્સલ કરીશું, જવાબ આવશે 1.6×10⁴, એકમ બનશે એમ્પિયર પર મીટર સ્ક્વેર બરાબર 1.6×10⁴ એમ્પિયર ઇન્ટુ મીટર માઇનસ 2. 1 મીટર લંબાઈ અને 1 mm ત્રિજ્યાના કોપર તાર સાથે શ્રેણીમાં 2 મીટર લંબાઈ અને 3 mm ત્રિજ્યાના લોખંડના તારને જોડેલ છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તાંબા અને લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનો ગુણોત્તર કેટલો થશે? વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આઈના છેદમાં એ બરાબર આઈના છેદમાં પાઈ આર સ્ક્વેર, તેથી જે ચલે છે 1/r² ગુણોત્તર લઈ તો જે 1/2 જે 2 બરાબર r² એના છેદમાં r² r² ની કિંમત કેટલી છે? 1 mm r1 અને 3 mm r2. 3 mm એટલે 3×10⁻³ છેદમાં 1 mm, 1×10⁻³, એ જવાબ આવશે 9/1. એમસીક્યુ નંબર 6. આર બરાબર 1 મીટર ત્રિજ્યાના ગોળાની સપાટી પર દરેક બિંદુએ ગોળાની સપાટીને લંબ સપાટી પરથી બહાર નીકળતી દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતા 1.5 એમ્પિયર પર મીટર સ્ક્વેર છે, તો આ બંધ સપાટીમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આઈના છેદમાં એ, ધ્યાન રાખજો ક્ષેત્રફળ કોનું લેવાનું છે? ગોળાનું. તો સમીકરણ બનશે આઈના છેદમાં 4πr² તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર 4πj×r² 4π એમને જેની કિંમત 1.5 અને ત્રિજ્યા 1 મીટરનો વર્ગ 4π×1.5×1 ટોટલ જવાબ આવશે 6π પ્રવાહનો એકમ એમ્પિયર. આકૃતિમાં દર્શાવેલ વાહકનું ક્ષેત્રફળ 1 cm² અને વાહકમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો પી બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ ઘનતા. પહેલાં તો પી બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે થીટા. ઉપરનો ખૂણો 60 છે, તો આ ખૂણો કેટલો હશે? 30 ડિગ્રી. તેથી પ્રવાહ ઘનતા જે બરાબર આઈના છેદમાં ડેલ્ટા એ કોસ થીટા. પ્રવાહ કેટલો આપેલો છે? 2 એમ્પિયર.
क्षेत्रफल केटलू छे? एक सेंटीमीटर स्क्वेर एटले एक गुणिया दस नी माइनस चार घात मीटर स्क्वेर अने कोस त्रीस, कोस त्रीस नी किंमत बेना छेदमा दस नी माइनस चार घात कोस त्रीस नी किंमत रूट तन्ना छेदमा बे, छेदनो छेद जशे अंशमां એટલે ચારના છેદમાં રૂટ ત્રણ માઇનસ ઘાત ઉપર જશે તો પ્લસ દસની ચાર ઘાત એમ્પિયર પર મીટર સ્ક્વેર. એક તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વ્યાખ્યાયિત કરવા માટે આકૃતિમાં દર્શાવવાનો કયો આડ છે તમે ધ્યાનમાં લેશો. હવે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવા માટે હંમેશા પ્રવાહની દિશાને દિશાને લંબ આડછેદ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે પહેલો આડછેદ લંબ છે, બીજામાં કોઈ ખૂણો બને છે નીચે, ત્રીજામાં ખૂણો, એટલે બે નંબર ત્રણ નંબર તો ઉપયોગી છે જ નહીં. એટલે પ્રવાહ વ્યાખ્યાયિત કરવા માટે આપણે પહેલો આડછેદ ધ્યાનમાં લેવો પડે. આકૃતિમાં વાહકના જુદા જુદા આડછેદના ક્ષેત્રફળ દર્શાવેલા છે. A1 માંથી કેટલો પ્રવાહ પસાર થઈ છે? I, વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તેથી A2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બધામાં વિદ્યુત પ્રવાહ ધ્યાનમાં લીધેલો છે. હવે ક્ષેત્રફળ પર આધારિત કોણ છે? તો કે પ્રવાહ ઘનતા, કે જે ચલે છે એકના છેદમાં એ. અહીંયા સતત હતી, પ્રવાહ કેવો રહે? અચળ. એટલે બધા કિસ્સામાં ક્ષેત્રફળ બદલવાથી પ્રવાહ ઘનતા બદલાય, પ્રવાહ વિદ્યુત પ્રવાહમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે ત્રણ નહીં કે એક બે ત્રણ અને ચાર, ચારેય આડછેદમાંથી પસાર થતો પ્રવાહ હંમેશા કેટલો હશે? આ પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં.